शुरुआत करिए मुख्य समाचार थी वाइब्रेंट गुजरात ग्लोबल इन्वेस्टर्स समिट में आज प्रधानमंत्री श्री नरेंद्र मोदी कर से उद्घाटन गुजरात पहुंचवा साथे ही श्री मोदी योजी वैश्विक नेताओं साथे बैठक समिट की तैयारियों की समीक्षा

સાબરમતીના કિનારે આંતરરાષ્ટ્રીય પતંગ પતંગોત્સવનો રાજ્યપાલ ઓપી કોહલી તથા મુખ્યમંત્રી આનંદીબેને કરાવ્યો પ્રારંભ દેશ વિદેશના સ્પર્ધકોને લીધે અમદાવાદમાં જાણે વહેલી આવી ઉત્તરાયણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત સાતમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરશે તેના અનુસંધાને તેઓ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે પ્રધાનમંત્રી શ્રી મોદી અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચતા રાજ્યપાલ શ્રી ઓપી કોહલી તથા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને તેમના મંત્રીમંડળના સભ્યો દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરાયું હતું ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ સ્વાગત માટે હવાઈ મથકે હાજર હતા શ્રી મોદી હવાઈ મથકેથી સીધા ગાંધીનગર પહોંચી ગયા બાદ સ્વર્ણિમ સંકુલમાં વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરી હતી આજે જેનો મંગળ પ્રારંભ થવાનો છે તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની થઈ રહેલી તૈયારીઓની વિગતથી પ્રધાનમંત્રીને વાકેફ કરાયા હતા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કિમુન ચાર દિવસીય ભારતના પ્રવાસે છે ગઈકાલે દિલ્હી પહોંચ્યા બાદ બાન કિમુન સાતમી વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે અમદાવાદ આવ્યા છે મૂન આજે સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે તેમના પ્રવાસ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય મહાનુભાવો સાથે મુલાકાત કરશે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ તરીકે મૂનનો આ ચોથો ભારત પ્રવાસ છે તેમની સાથે તેમના પત્ની અને વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ પણ ગુજરાત છે ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ સાબરમતી ગાંધી આશ્રમ જશે અને વડોદરામાં દસ મેગાવોટ ક્ષમતાના સૌર ઉર્જા પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે ગાંધીનગરમાં આયોજિત સાતમી વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાના વિદેશ મંત્રી જોન કેરી પણ આવી રહ્યા છે તેમની સાથે ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોની એક ટીમ પણ જોડાશે ઉલ્લેખનીય છે કે સાતમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પ્રથમવાર અમેરિકા સામેથી પાર્ટનર કન્ટ્રી તરીકે પ્રપોઝલ આપી સામેલ થયું છે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનથી રાષ્ટ્રીય જ્ઞાન નેટવર્કનો ઉપયોગ કરતાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યપાલ અને ઉપરાજ્યપાલોને નવા વર્ષનો સંદેશો આપ્યો હતો રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વીતેલું વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું હતું નક્સલવાદનો ઉકેલ વિકાસ અને નિવારણની રણનીતિ ઘડીને જ કરી શકાય છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે નિયંત્રણ સીમા પર હાલની ઘૂસણખોરીની ઘટના ચિંતાનો વિષય છે આપણે આપણી આંતરિક અને બાહ્ય સુરક્ષા જાળવવા તમામ આવશ્યક પગલાંઓ ભરવા જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું જેથી આપણે આપણા દેશની ક્ષેત્રીય અખંડિતતાની રક્ષા કરી શકીએ તેમણે એમ પણ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચૌદમાં મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે આ કાર્યક્રમોના સફળ અમલીકરણ માટે રાજ્યપાલોનું કુશળ અને પ્રભાવી નેતૃત્વ જરૂરી છે તેમના પ્રોત્સાહનથી જ આ કાર્યક્રમો સફળ થઈ શકશે અને દેશનો કાયાકલ્પ થઈ શકે છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું નામ ભાવના અને શબ્દોમાં સાર્થક બની જાય તેટલી હદે આ સમિટ ખરેખર ગ્લોબલ બની ચૂકી છે દુનિયાભરમાંથી સમર્થ અને પ્રતિસ્થાપન મહેમાનો ગુજરાત પહોંચી રહ્યા છે ગ્લોબલ ઘટનાની લોકલ ઝલક પ્રસ્તુત છે ભારત દેશમાં વિદેશી રોકાણકારો તેમજ ખાનગી કંપનીઓને આકર્ષતું રાજ્ય જો કોઈ હોય તો તે છે ગુજરાત વર્ષ બે હજાર ત્રણથી શરૂ થયેલા આ પ્રયાસના દીર્ઘદ્રષ્ટા હતા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીના હાથમાં શાસન આવ્યું એમના ઘણા બધા સ્વપ્ના હતા ગુજરાતના વિકાસ માટેના એમાં એક સ્વપ્નું એમણે સીવ્યું કે ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ સમિત થવી જોઈએ યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય ખાસ એનું લક્ષ્ય હતું અને એટલા માટે બે હજાર ત્રણમાં ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ સમિતની શરૂઆત કરવામાં આવી અને એના પહેલાં દેશ વિદેશમાં અધિકારીશ્રીઓ મંત્રીશ્રીઓ ગુજરાતનું શોકેશ કરવા માટે ગયા હતા અને એક નાના પાયા ઉપર બે 2003 માં આ સમિટની શરૂઆત થઈ હતી ગુજરાતમાં વેપાર ક્ષેત્રનો વિકાસ કેટલો સરળ છે તે દુનિયા સમક્ષ મૂકવા માટે દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરાય છે ત્યારે આવતીકાલથી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેથી સાતમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની શરૂઆત કરવામાં આવશે અ ગ્લોબલ ઇવેન્ટ વેર બિઝનેસ Leaders, CEOs will interact with state governments, with the representatives of the industry or investments in the state or outside the state. Country can there investment એક દાયકાની જહેમત બાદ ગુજરાત સરકાર દ્વારા રાજ્યનું બ્રાન્ડિંગ કરવાનો પ્રયાસ એકંદરે સફળ પુરવાર થયો છે આ વખતે જ્યારે નરેન્દ્ર મોદી પીએમ બની ગયા છે ત્યારે આ સમિટ વૈશ્વિક રૂપ લેવા જઈ રહી છે ડેનમાર્ક સિંગાપોર પોલેન્ડ નેધરલેન્ડ્સ અને ભૂતાન જેવા દેશના વડાઓ આ સમિટમાં ઉપસ્થિત રહેશે તો અમેરિકાના વિદેશમંત્રી જ્હોન કેરીની ઉપસ્થિતિ પણ સૂચક રહેશે સાથે જ સંયુક્ત રાષ્ટ્રના સચિવ બાન કી મૂન પણ આ ઇવેન્ટમાં ભાગ લેશે તો જાપાનના શિનઝો આબે તેમજ ઓસ્ટ્રેલિયાના ટોની એબોટને પણ આમંત્રણ પાઠવાયું છે આ સમિટ માટે ફોર્ચ્યુન પાંચસો કંપનીના સિત્તેર જેટલા સીઈઓ તેમજ અધિકારીઓ ગુજરાત આવશે આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં પાર્ટનર બનનારા આઠ દેશોમાં અમેરિકા ઇંગ્લેન્ડ જાપાન કેનેડા નેધરલેન્ડ્સ સિંગાપોર ઓસ્ટ્રેલિયા તેમજ દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે આ દરેક દેશમાંથી રાજકીય નેતાઓ તેમજ સરકારી અધિકારીઓ ભાગ લેશે જ્યારે અન્ય જેટલા દેશોમાંથી તેઓના ડેલિગેશન સમિટ દરમિયાન ગુજરાત આવશે આટલા બધા દેશોના વડાઓની મહેમાન ગતિ ગુજરાતે અગાઉ ક્યારેય નહીં કરી હોય એટલે જ તૈયારીઓમાં કોઈ કચાશ રાખવામાં નથી આવી સાથે જ સમગ્ર ગાંધીનગરમાં જડબેસલાક લાખ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે બસ હવે આવતીકાલથી શરૂ થવા જઈ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ કાર્યક્રમમાં મહેમાનોને આવકારવા ગુજરાત સંપૂર્ણ સજ્જ બન્યું છે ગુજરાત હવે તૈયાર છે વાઇબ્રન્ટ ગુજરાત બે હજાર પંદરમાં નિવેશકોનું ભવ્ય સ્વાગત કરવા માટે એક એવા સમયમાં જ્યારે ભારત સરકારનું મેક ઇન ઇન્ડિયા કેમ્પેન દુનિયાભરમાં ધૂમ મચાવી રહ્યો છે અને જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતમાં બી ફોર્ચ્યુન ફાઈવ હંડ્રેડ કંપનીઝના ટોપ સીઓ આવવાના છે એ જોઈને તો એવું જ લાગે છે કે ભારતમાં હવે નિવેશ આવવાનું છે અને એમાં બી નિવેશકોની પહેલી પસંદ ગુજરાત જ હશે તેમના પ્રશ્ન રાજેશ સાથે શર્મા ગુજરાત ગાંધીનગર વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા વી પહોંચેલા ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી ભૂતાના પ્રધાનમંત્રીનું અભિવાદન શહેરના મેયર મીનાક્ષીબેને કર્યું હતું ભૂતાનના પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમમાં ગાંધીજીની છબીને વંદન કરીને તેમને સૂતરની આંઠી પહેરાવીને પોતાની પ્રથા અનુસાર વસ્ત્ર ઓઢાડ્યું હતું તેમજ તેમણે ગાંધીજીનો ચરખા અને અન્ય વસ્તુઓ પણ રસપૂર્વક નિહાળી હતી તેમણે ગાંધી આશ્રમ ખાતે પ્રદર્શન નિહાળીને વિઝિટર્સ બુકમાં તેમનું મંતવ્ય પણ આલેખ્યું હતું ભૂતાનના પ્રધાનમંત્રી ગાંધી આશ્રમની મુલાકાત લઈને ખૂબ જ પ્રસન્ન થયા હતા જળ સંસાધન નદી વિકાસ અને ગંગા પુનરોચ્ચાર મંત્રી ઉમા ભારતીએ જાહેર ક્ષેત્રોની કંપનીઓને ગંગાની સફાઈમાં સહયોગ આપવાની અપીલ કરી છે જાહેર ક્ષેત્રની રાષ્ટ્રીય પરિયોજના નિર્માણ નિગમના અઠાવનમાં વાર્ષિક સમારંભમાં ભાગ લેતા ઉમા ભારતીએ જણાવ્યું હતું કે એનપીસીસી જેવી કંપનીઓ ગંગા સફાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે તેમણે કંપનીની સિદ્ધિની પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં એનપીસીસી વધુ સફળતા પ્રાપ્ત કરશે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનો પ્રારંભ થયો ત્યારે વાતાવરણ એટલું ઉમંગમય હતું કે ઉત્તરાયણ જાણે વહેલી આવી ગઈ હોય પતંગબાજીના મહાકુંભ જેવી ઘટનાની ઝલક આપ પણ નિહાળો લાંબી પૂછડી પતંગ હોય કે માછલી આકારનો પતંગ કે પછી પતંગ હોય આવા વિવિધ આકાર અને રંગના પતંગો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જોવા મળ્યા હતા ઉત્સવ પ્રિય ગુજરાતીઓ માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓપી કોહલી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ પ્રવાસન મંત્રી સૌરભ પટેલે ખુલ્લો મુક્યો હતો આ પતંગ મહોત્સવમાં નાના પતંગોથી માડીને વિશાળ કદના રંગબેરંગી પતંગોનો મેળાવડો જોવા મળ્યો હતો આ પ્રસંગે ઉડાડવામાં આવેલા તિરંગા ફુગ્ગા અને વિવિધ પતંગોથી આકાશ વિવિધ રંગમાં જાણે રંગાઈ ગયું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ગુજરાતીઓને સ્વભાવગત ઉત્સવ પ્રેમી ગણાવી પતંગ ઉત્સવને ત્રિવિધ ખુશીથી ભરેલો ગણાવ્યો હતો સહાવે સૌ ગુજરાતીઓ ઉત્સવ ગયેલા અને પ્રવાસનપ્રિય હોય છે ઉત્તરાયણના ઉત્સવને પતંગ ઉડાણનો ઉત્સવ અને દાન પુણ્યનો તહેવાર બનાવનારા ગુજરાત અને ગુજરાતીઓ માટે આ વર્ષે પતંગ ઉત્સવ ત્રિવિધ ખુશી લઈને આપણી વચ્ચે આવ્યો છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિવિધ ડાન્સ થકી રંગીન માહોલને સંગીતમય બનાવી દીધો હતો સાથે જ રિવરફ્રન્ટ પર ગુજરાતની વિવિધ સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળી હતી તેર તારીખ સુધી ચાલનારા આ પતંગ મહોત્સવમાં મલેશિયા નાઇજીરિયા સીરિયા આર્જેન્ટિના ભૂતાન સહિત ઓગણત્રીસ દેશના એકસો પચાસ પતંગબાજો તેમજ ગુજરાત સહિત દસ રાજ્યોના પતંગ રસિયાઓ ભાગ લઈ રહ્યા છે ઉત્તરાયણનો માહોલ બનતા ગુજરાતના મુખ્યમંત્રીએ પણ પતંગ ચગાવવાનો લાભ લીધો હતો સાથે જ વિશાળ કદની ફિરકી અને વામન કદના પતંગો પણ મુખ્યમંત્રીને આપવામાં આવ્યા હતા ચાર દિવસ ચાલનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની કલા અને સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરવાનો છે દૂરદર્શન સમાચાર અમદાવાદ વાયબ્રન્ટ ગુજરાત સમિટના સત્તાવાર આઠ સહભાગી દેશો પૈકીના એક નેધરલેન્ડ સાથે ગુજરાત એસોચેમે એમઓયુ સાઇન કર્યા હતા એસોચેમના ગુજરાત કાઉન્સિલના ચેરપર્સન ભાગ્યેશ સોનેજીએ જણાવ્યું હતું કે આ એમઓયુ અંતર્ગત વેસોચેમની ઓફિસ નેધરલેન્ડ્સમાં પણ ખુલી શકશે અને તેના માટે નેધરલેન્ડની સરકાર સંપૂર્ણપણે મદદરૂપ બની રહેશે વેપાર વિસ્તાર માટે એમઓયુ મહત્વના બની રહેશે ઉલ્લેખનીય છે કે નેધરલેન્ડ્સ ભારતમાં રોકાણ કરતો પંદરમો સૌથી મોટો દેશ છે અને ભારતનો ચોથા નંબરનો મોટો યુરોપિયન યુનિયન વેપાર કરતો ભાગીદાર દેશ છે ફ્રાન્સમાં તાજેતરમાં બનેલી આતંકવાદી ઘટનાએ અને તેમાં સત્તર લોકોના થયેલા મૃત્યુ બાદ દેશભરમાં માઉન્ટ રેલી યોજવામાં આવી હતી જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો સૌથી મોટી રેલી ટુલ્ઝુમાં યોજાઈ હતી જેમાં એંશી હજાર લોકો જોડાયા હતા પેરિસમાં પ્લેસ દલા રિપબ્લિક નામની જગ્યાએ લોકોએ પોતાની કલમ મૂકી હતી જે ફ્રાન્સમાં એક મેગેઝિનના કાર્યાલય પર ગત બુધવારે થયેલા હુમલાની નિંદાનું પ્રતિક બન્યું હતું પેરિસમાં આજે પણ યુનિટી માર્ચ યોજવાની તૈયારી ચાલી રહી છે યુનિટી માર્ચમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ સહિત થી વધુ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ રાજ્યાધ્યક્ષ જોડાશે જેમાં ખાસ કરીને યુરોપીયન દેશોના નેતાઓ છે દરમિયાન પોલીસ માર્યા ગયેલા બંદુકધારે આતંકવાદીઓના સાથીઓની શોધખોળ કરી રહી છે રાષ્ટ્રીય કક્ષાની ગણાતી ફૂટબોલની રમતની સંતોષ ટ્રોફીનું રાજ્યમાં થી વીસ જાન્યુઆરી દરમિયાન આયોજન થયું છે રાજ્યમાં સૌ પ્રથમવાર યોજાઈ રહેલી આ ફૂટબોલ સ્પર્ધાના ખેલાડીઓને રૂબરૂ મળીને કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા તેમજ કર્ણાટકના રાજ્યપાલ તેમજ ગુજરાતના તત્કાલીન વિધાનસભા અધ્યક્ષ વજુભાઈ વાળાએ શુભેચ્છા પાઠવી હતી આ બંને મહાનુભાવોએ આયોજન માટે આયોજકોને તેમજ ખેલાડીઓને ઉત્તમ પ્રદર્શન માટે શુભેચ્છા પણ પાઠવી હતી રાજકોટ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કરશે ઉદઘાટન ગુજરાત પહોંચવા સાથે જ શ્રી મોદીએ યોજી વૈશ્વિક નેતાઓ સાથે બેઠક સમિટની તૈયારીઓની કરી સમીક્ષા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કીમુન અમેરિકી મંત્રી જોન કેરી સહિત ઓસ્ટ્રેલિયા બ્રિટન રશિયા અને સિંગાપોરથી આવેલા પાવરફુલ અતિથિઓ શોભાવશે સમિટ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રીય જ્ઞાન નેટવર્કના ઉપયોગથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોને પાઠવ્યો સંદેશ કલ્યાણકારી યોજનાઓને સફળ બનાવવા પ્રોત્સાહન પૂરું પાડવા કરી અપીલ સાબરમતીના કિનારે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનો રાજ્યપાલ ઓપી કોહલી તથા મુખ્યમંત્રી આનંદીબેનને કરાવ્યો પ્રારંભ દેશ વિદેશના સ્પર્ધકોને લીધે અમદાવાદમાં જાણે વહેલી આવી ઉતરાયણ તો આ સાથે જ આ બુલેટિનથી સમાપ્ત કરીએ છીએ નમસ્કાર